નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના 3 ભાગ સુધી આપણે અભ્યાસ કર્યો, જે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના કન્ટેન્ટના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે અભ્યાસ 3 ભાગમાં કર્યો, અને આજના 4 ભાગમાં આગળના કન્ટેન્ટના પાઠ વિશે પ્રશ્નોના જવાબો અભ્યાસ કરીશું. જે મિત્રો અમારી ચેનલમાં નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય, વિડીયો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. તો જોઈએ આજનો સામાજિક વિજ્ઞાનનો ભાગ 4. પ્રશ્ન નંબર 1 છે, આર્યોની સંસ્કૃત ભાષા કયા જૂથની હતી? તો જવાબ છે ઇન્ડો યુરોપિયન જૂથની. પ્રશ્ન નંબર 2, આપણા બંધારણમાં માન્ય 18 ભાષાઓને કયા અનુચ્છેદમાં સ્થાન અપાયું છે? તો જવાબ છે બંધારણના અનુચ્છેદ 8માં. પ્રશ્ન નંબર 3, શ્રીમદ ભગવદ્ ગીતા અનુસાર મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો કયા છે? તો જવાબ છે જ્ઞાન, કર્મ અને ભક્તિ. પ્રશ્ન નંબર 4, તંત્ર, હોરા અને સંહિતા શું છે? તો જવાબ છે એ જ્યોતિષશાસ્ત્ર છે. પ્રશ્ન નંબર 5, મિલિંદ પદ્મો કયા ધર્મનો ગ્રંથ છે? તો જવાબ છે એ બૌદ્ધ ધર્મના ગ્રંથ છે. પ્રશ્ન નંબર 6, અજિતનાથ પુરાણ અને ગદાયુદ્ધ કૃતિના કર્તા કોણ છે? તો જવાબ છે રન્ના. પ્રશ્ન નંબર 7, સલ્તનત યુગનો સૌથી મહાન સાહિત્યકાર કોણ હતો? તો જવાબ છે અમીર ખુશરો. પ્રશ્ન નંબર 8, ભોજપુરી અને અવધી કઈ ભાષાની મુખ્ય બોલીઓ હતી? તો જવાબ છે હિન્દી. જે પ્રશ્નો તમારી આવનાર દરેક એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી રહેશે. પ્રશ્ન નંબર 9 જોઈએ તો, પ્રથમ મુઘલ સમ્રાટ કોણ હતો? તો જવાબ છે બાબર. પ્રશ્ન નંબર 10, છેલ્લો મુઘલ સમ્રાટ કોણ હતો? તો જવાબ છે બહાદુર શાહ જફર. પ્રશ્ન નંબર 11 છે, દોહરા સાહિત્યના પ્રસિદ્ધ સર્જક કોણ છે? તો જવાબ છે રહીમ. પ્રશ્ન નંબર 12, હું એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતો. મારા ગુરુ હજરત નિઝામુદ્દીન ઓલિયા હતા, તો મને ઓળખો, હું કોણ? તો જવાબ છે અમીર ખુશરો, જેઓ એક કવિ, સાહિત્યકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા, જેમના ગુરુનું નામ હજરત નિઝામુદ્દીન ઓલિયા હતું. પ્રશ્ન નંબર 13 છે, ભારતનું કયું ઐતિહાસિક સ્મારક ઉદ્યોગોના ધુમાડાને પરિણામે ધૂંધળું અને કાળું પડી રહ્યું છે? તો જવાબ છે તાજમહેલ. પ્રશ્ન નંબર 14, પ્રાચીન પાંડુલિપિઓમાં લખાયેલી કઈ પ્રતોની જાળવણી સંગ્રહાલયે કરી છે? તો જવાબ છે હસ્તપત્રો. પ્રશ્ન નંબર 15, અડાલજની વાવ કયા શહેરની નજીક છે? તો જવાબ છે અમદાવાદ. પ્રશ્ન નંબર 16, દાર્જિલિંગ હિમાલય રેલવે કયા રાજ્યમાં આવેલી છે? તો જવાબ છે પશ્ચિમ બંગાળ. પ્રશ્ન નંબર 17 છે, ચાંપાનેર સ્મારક સમૂહ કયા રાજ્યમાં છે? તો જવાબ છે ગુજરાત. પ્રશ્ન નંબર 18 જોઈએ તો, મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મ
જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. આવું કોને કહ્યું હતું? તો સ્વામી વિવેકાનંદ. પ્રશ્ન નંબર 19, હું આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો છું. તો જવાબ છે વારસો. પ્રશ્ન નંબર 20, કયા સંસાધનો અર્થતંત્રની કરોડરજ્જુ છે? તો જવાબ છે કુદરતી સંસાધનો. પ્રશ્ન નંબર 22, માનવ સ્વયં પણ એક ખાલી જગ્યા છે? તો જવાબ છે સંસાધન. પ્રશ્ન નંબર 22, સંસાધનોનું સર્વેક્ષણ સંસાધન આયોજનના કયા તબક્કામાં આવે છે? તો જવાબ છે પ્રથમ તબક્કામાં. પ્રશ્ન નંબર 23, રાજસ્થાનની કઈ જાતિના લોકો વૃક્ષો અને પ્રાણીઓના સંરક્ષણ માટે કેટલાક સિદ્ધાંતોનું પાલન કરે છે? તો જવાબ છે બિશ્નોઈ જાતિના. પ્રશ્ન નંબર 24, ખડકોના ખવાણથી કયું આવરણ તૈયાર થાય છે? તો જવાબ છે ભૂમિ આવરણ. પ્રશ્ન નંબર 25, કાળી જમીન કયા ખડકો દ્વારા તૈયાર થયેલી છે? તો જવાબ છે રૂપાંતરિત. પ્રશ્ન નંબર 26, ભારતની કઈ સંસ્કૃતિને અરણ્ય સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ છે આર્ય સંસ્કૃતિ. પ્રશ્ન નંબર 27 જોઈએ તો ભારતમાં હકીકતમાં કેટલા લાખ હેક્ટર વનાચ્છાદિત ક્ષેત્ર છે? તો જવાબ છે 637 લાખ હેક્ટર. પ્રશ્ન નંબર 28, તહરી ગઢવાલ જિલ્લો કયા રાજ્યમાં આવેલ છે? તો જવાબ છે ઉત્તરાંચલ. પ્રશ્ન નંબર 29, જંગલોના રક્ષણ માટે શ્રી સુંદરલાલ બહુગુણા અને ચંદી પ્રસાદના નેતૃત્વ નીચે કયું આંદોલન થયું હતું? જવાબ છે ચિપકો આંદોલન. ચિપકો આંદોલનના કોણ મુખ્ય નેતૃત્વ કર્યું હતું? તો સુંદરલાલ બહુગુણા અને ચાંદી પ્રસાદ. પ્રશ્ન નંબર 30, યુનેસ્કોના કાર્યક્રમ અંતર્ગત વનરક્ષણ ક્ષેત્રે કયા ક્ષેત્રો ઊભા કરવામાં આવે છે? તો જવાબ છે જૈવ આરક્ષિત ક્ષેત્રો. પ્રશ્ન નંબર 31, ભારતની રાષ્ટ્રીય વનનીતિ અને નવી રાષ્ટ્રીય વનનીતિ અનુક્રમે ક્યારે અમલમાં આવી હતી? તો જવાબ છે 1952 અને 1988. પ્રશ્ન નંબર 32, વનીકરણ અને પડતર ભૂમિ વિકાસ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન માટે ભારત સરકાર કયો એવોર્ડ એનાયત કરે છે? તો જવાબ છે ઇન્દિરા પ્રિયદર્શિની વૃક્ષ મિત્ર એવોર્ડ. પ્રશ્ન નંબર 33, કઈ સંસ્થાએ રેડ લિસ્ટના માપદંડ અને તે સંદર્ભે ગુજરાતમાં સસ્તન વર્ગના પ્રાણીઓની યાદી તૈયાર કરી છે? તો જવાબ છે IUCN. પ્રશ્ન નંબર 34 છે, કયા રાજાએ વન્યજીવોના રક્ષણ માટે કાયદા બનાવ્યાની નોંધ ઇતિહાસમાં મળી આવે છે? તો જવાબ છે રાજા અશોક. પ્રશ્ન નંબર 35, એપ્રિલ 1973માં પ્રોજેક્ટ ટાઈગર દ્વારા કેટલા વાઘ અભયારણ્ય બનાવવામાં આવેલા છે? તો જવાબ છે 16. પ્રશ્ન નંબર 36, ગુજરાતમાં કઈ શૈક્ષણિક સંસ્થા વન સંરક્ષણની દિશામાં કામ કરે છે? તો જવાબ છે ગુજરાત વાઇલ્ડ લાઈફ સોસાયટી. પ્રશ્ન નંબર 37, ભારતમાં કેટલા જૈવ આધારિત ક્ષેત્રો અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? તો જવાબ છે 13 જૈવ આરક્ષિત ક્ષેત્રો, 490 અભયારણ્યો અને
89 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. પ્રશ્ન નંબર 38, રાજસ્થાનમાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? જવાબ છે રણથંભોર. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક જરૂરથી કરજો, તમારા દરેક મિત્રો સુધી શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આભાર.